विद्यार्थी मित्रों आपणे कम्प्यूटर विषय माटे बे वीडियो निहाळी चुक्या छे। प्रथम वीडियो नी अंदर आपणे कम्प्यूटर विषयनो परिचय मेळव्यो। बीजा वीडियो नी अंदर आपणे कई रीते तैयारी करवी, कई रीते वाँचवुं एना विषयना मुद्दाओ पर ध्यान आप्युं। अने आजे आपणे जे वीडियो नी अंदर माहिती आपवानी छे के वर्ष दरमियान तमारे कम्प्यूटर विषय वाँचवा माटेनो टाइम टेबल कई रीते तैयार करवो, જેનાથી આપણે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે ઉપયોગી બને અને વર્ષના અંતે એટલે કે આપણે એક સાથે તૈયારી કરવા માટે જે ટાઈમ બગાડીએ છીએ એ ટાઈમ ન બગાડવો પડે એટલા માટે હું તમને થોડી માહિતી આપીશ। વિદ્યાર્થી મિત્રો વર્ષ દરમિયાન ધોરણ 12 બોર્ડનું અગત્યનું વર્ષ છે એટલે આપણે અગાઉથી જ તૈયારી કરીએ તો આપણે સારા માર્ક્સ મેળવી શકીએ। આપણે રોજ વાંચવા માટે કમ્પ્યુટરને ફક્ત 30 મિનિટ ફાળવવાની છે। આખા દિવસ દરમિયાન આપણે ટ્યુશન, સ્કૂલ, ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, હોમવર્ક, લેસન, થોડા રિલેક્સ પણ થઈએ છીએ। આ બધાની વચ્ચે આપણે કમ્પ્યુટર વિષયને સારા માર્ક્સ લાવવા માટે ફક્ત રોજની 30 મિનિટ ફાળવવાની છે। આગળ જોઈએ તો આપણે કમ્પ્યુટરમાં જે 30 મિનિટ ફાળવીએ છીએ તેમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે, તો પ્રથમ તો તમે જે રોજની 30 મિનિટ ફાળવો છો કમ્પ્યુટર વિષયને તેની અંદર ફક્ત રોજના 20 MCQ પાકા કરવાના છે। તો આપણે જોઈએ કે વર્ષ દરમિયાન 365 દિવસ હોય છે એટલે આપણે રોજના 20 MCQ પાકા કરશું તો 365 × 20 એટલે 7300 MCQ તમારે વર્ષના અંતે તૈયાર થઈ જશે। તો આટલા MCQ જો તમને આવડતા હોય તો તમે 100% સારામાં સારા માર્ક્સ કમ્પ્યુટરમાં મેળવી શકો। આગળ જોઈએ આ જે વાંચન કરવાનું છે વર્ષ દરમિયાન આપણે ટાઈમ ટેબલ જે તૈયાર કરવાનું છે તો વર્ષની અંદર જોઈએ તો 12 મહિના અને દરેક મહિનાની અંદર 4 અઠવાડિયા આવે છે, તો આ 4 અઠવાડિયાનું વહેંચણી આપણે કઈ રીતે કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ અઠવાડિયે મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એમાં ફક્ત પાઠનું વાંચન કરવાનું છે, એટલે ગવર્મેન્ટનું જે પાઠ્યપુસ્તક છે તેમાંથી કોઈ પણ પાઠનું તમારે વાંચન કરવાનું છે, તે પાઠની અંદર હાઇલાઇટ આપવાની છે અને દરેક પાઠને ધ્યાનથી વાંચવાનું છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજા અઠવાડિયાની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક જે પાઠનું વાંચન કરેલું છે તેની પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે। બીજા અઠવાડિયામાં ફક્ત સ્વાધ્યાયના પ્રશ્નો યાદ રાખવાના છે, પાકા કરવાના છે અને તેનું વાંચન કરવાનું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ત્રીજા અઠવાડિયાની અંદર શું કરવાનું છે, તો કે આપણે જે પાઠ વાંચ્યો છે જેના સ્વાધ્યાયના પ્રશ્નો પાકા કર્યા છે તેની અંદર તે પાઠની અંદર જે વિદ્યાર્થી હેલ્પ ગાઈડલાઈન આપેલી છે એટલે કે શોર્ટકટ, ફૂલ ફોર્મ, આકૃતિની સમજૂતી, પૂરા નામ, આ દરેક વસ્તુ ત્રીજા અઠવાડિયાની અંદર યાદ રાખવાની છે, વાંચવાની છે અને પાકું કરવાનું છે। ત્યારબાદ આગળ જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો ચોથા અઠવાડિયાનું એટલે કે મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે તેની અંદર આપણે જે પાઠ વાંચ્યો છે તેની અંદર બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનું ફક્ત વાંચન કરવાનું છે। જે પાઠ આપણે પ્રથમ અઠવાડિયે વાંચ્યો છે, તૈયાર કર્યો છે, તેમાંથી કયા કયા પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે ફક્ત તે વાંચવાના છે અને બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનું વાંચન કરવાનું છે। આ રીતે આખા પૂરેપૂરા મહિનાની આપણે તૈયારી કરવાની છે અને ટોપિક વાઇઝ એની ફાળવણી કરવાની છે। છેલ્લે જોઈએ તો સમગ્ર વર્ષ દરમિયાન આ રીતે આપણે 4 અઠવાડિયાનું એટલે કે દર મહિને પ્રથમ અઠવાડિયાની અંદર પાઠનું વાંચન કરવાનું પાઠ્યપુસ્તકમાંથી, બીજા અઠવાડિયાની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોનું વાંચન કરવાનું, ત્રીજા અઠવાડિયાની અંદર સ્ટુડન્ટ હેલ્પ ગાઈડ એટલે કે શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ, શોર્ટકટ કી, આકૃતિની સમજૂતી, વેબસાઇટના નામ, તેની તૈયારી કરવાની છે અને ચોથા અઠવાડિયાની અંદર બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનું વાંચન કરવાનું છે। મને એવી આશા છે કે તમે વર્ષ દરમિયાન આજથી જ આ રીતે તૈયારી શરૂ કરો તો વર્ષના અંતે 100% તમારે સારામાં સારા કમ્પ્યુટરમાં તમે માર્ક્સ મેળવી શકશો। બીજું એ જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો કે તમારે આ રીતે પણ તૈયારી કરી શકો અને છેલ્લે ફટાફટ તમારે ટોટલી સિલેબસ ઉપર ધ્યાન આપવું હોય તો યુટ્યુબ પર ઘણી બધી ચેનલો આપેલી છે કે જેમાં મોસ્ટ એમપી પ્રશ્નો આપેલા છે, MCQ આપેલા છે, તેનું પણ તમારે પુનરાવર્તન કરવું। આ દરેક યુટ્યુબ ચેનલની માહિતી તમને હું આપીશ।
વિદ્યાર્થી મિત્રો, આ માહિતી સાંભળ્યા પછી તમારી પાસે હું એટલી અપેક્ષા રાખું છું કે તમે વર્ષ દરમિયાન બને એટલો પ્રયત્ન કરો અને આ પ્રમાણે કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરવાનો આ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કરો અને તમે વાંચવાનું શરૂ કરો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું. આવતા વિડીયોની અંદર જે આપણો વિડીયો છે, આમ તો એ બોર્ડની પરીક્ષા સમયે તમારા માટે તૈયાર કરવાનો હોય છે, પણ અત્યારે તમને થોડી માહિતી આવે, ખ્યાલ આવે એટલા માટે આવતા વિડીયોની અંદર તમે જ્યારે પરીક્ષા આપવા માટે જાઓ છો તો ઓએમઆર શીટની અંદર તમારે વર્ક કઈ રીતે કામ કરવું એ આપણે જોશું.